गुजरात यूनिवर्सिटीना पत्रकारत्व अने समूह प्रत्यायन विभाग द्वारा विद्यार्थियों माटे दर वर्षे थिएटरना वर्कशॉपनुं आयोजन करवामां आवे छे, जेमां वर्षे पण थिएटरना वर्कशॉपनुं आयोजन करवामां आव्युं हतुं, जेमां 20 जेटला विद्यार्थीओए भाग लीधो हतो। आ वर्कशॉपना फलश्रुति रूपे वर्कशॉपमां भाग लीधेला विद्यार्थीओ द्वारा आजे तू जिंदा है नामनुं प्ले रजू करवामां आव्युं हतुं। आ साथे ज गुजरात यूनिवर्सिटीना वाइस चांसलર હિમાંશુ પંડ્યા દ્વારા એમ્ફી થિયેટરને ખુલ્લો મૂકવામાં આવ્યું હતું। તું જિંદા હે પ્લે દ્વારા સમાજમાં મહિલાઓ હોય કે પછી કોઈ પણ વ્યક્તિ સાથે જ્યારે અન્યાય થઈ રહ્યો હોય ત્યારે તેણે અવાજ ઉઠાવવો જોઈએ તેવો મેસેજ પણ પાઠવવામાં આવ્યો છે। ગુજરાત યુનિવર્સિટીના જર્નાલિઝમ અને માસ કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ દ્વારા એક નૃત્ય નાટિકાનું પ્રદર્શન થયું, જેની અંદર જે મેસેજ હતો એ હતો તું જિંદા હે। એનો મતલબ એ થાય છે આપણામાં રહેલી માનવીય ચેતનાઓ કે જે માણસને પોતાનું મનુષ્યત્વ બતાવવા માટે થઈને સતત પ્રેરિત કરે છે, પણ કોઈને કોઈ રીતે આપણે એ વસ્તુને એક્ઝિબિટ નથી કરતા, આપણા વર્તનમાં નથી લાવતા। એ સંદર્ભમાં આ વિદ્યાર્થીઓએ અને વિદ્યાર્થિનીઓએ ખૂબ જ સરસ નૃત્ય નાટિકા કરી અને એક મેસેજ આપ્યો, જ્યાં પણ જે સ્વરૂપમાં તમને અન્યાય દેખાય મહિલાઓ સાથે કે અન્યોની સાથે ત્યાં અવાજ ઉઠાવવો જોઈએ। થિયેટર ફોર એજ્યુકેશન અને અવેરનેસ, થિયેટરનો ઉપયોગ માત્ર મનોરંજન માટે નહીં પણ એક સંદેશો આપવા માટે, અને વિશ્વ મહિલા દિન નજીક આવી રહ્યો છે ત્યારે મહિલાઓના જે સવાલો છે આપણને એવું થાય કે એનું પ્રમાણ ઘટવું જોઈએ, પણ આપણે જાણીએ છીએ કે જુદા જુદા હિંસાના સ્વરૂપો સ્ત્રીઓ પર આપણે જોઈએ છીએ। તો તું જિંદા હે એવા મેસેજ સાથે એક સંવેદના ફેલાવતું એક નાટક લઈને આવ્યા છે, જેમાં 20 વિદ્યાર્થીઓ છોકરા છોકરીઓએ ભાગ લીધો છે। કારણ કે યુવાનોમાં આ સમજણ અને સંવેદના ફેલાય એવી અમારી અપેક્ષા છે। તો મને એવું લાગે છે કે કમ્યુનિકેશન અને મીડિયા એ પાવર છે, અને પાવરનો ઉપયોગ લોકોની જાગૃતિ માટે અને છેવાડાના માણસને શક્તિશાળી બનાવવા માટે થવો જોઈએ, અને એ દ્રષ્ટિએ અમે આ થિયેટર વર્કશોપ કર્યો અને એના ફળશ્રુતિ રૂપે આજે નાટક ભજવ્યું।